મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં ભારે નફા વસૂલી. સેન્સેક્સ અને નિફ્ટી 1.5% ઘટીને બંધ. નિફ્ટીએ આજે તોડ્યા 24,000ના સ્તર. નિફ્ટી બેંકમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો. તો મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ટુ પોઝિટિવ બંધ. મહારાષ્ટ્રના સીએમ પદ પર નિર્ણય માટે આજે દિલ્હી પહોંચશે મહાયુતિના ત્રણેય મોટા નેતા. સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર. આજે પણ હોબાળાને કારણે સંસદ ઠપ. કાર્યવાહી આવતીકાલ માટે સ્થગિત. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ લોકસભા સદસ્ય તરીકેના લીધા શપથ. બાંગ્લાદેશમાં હિન્દુઓની સામે અત્યાચાર પર ભારતનું કડક વલણ. પરિસ્થિતિ પર વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. અને ભારતમાં રીલોન્ચ થઈ ઓડી Q7. લગભગ 89 લાખની પ્રાઇસ રેન્જ, 8 એરબેગના સેફ્ટી ફીચર્સ સાથે માઇલ્ડ હાઇબ્રિડ એન્જિન. બુકિંગ નવેમ્બરથી થયા શરૂ. આજથી કંપનીએ આપી ડિલિવરી.